ધોરણ બારના સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાના આજે જાહેર કરાયેલા પરિણામમાં વડોદરા શહેર જિલ્લાનું નિયમિત વિદ્યાર્થીઓનું પંચ્યાસી ત્રેવીસ ટકા પરિણામ જાહેર થયું માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ બારના સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાના આજે જાહેર કરાયેલા પરિણામમાં વડોદરા શહેર જિલ્લાનું નિયમિત વિદ્યાર્થીઓનું પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા પરિણામ જાહેર થયું છે આ વખતે સમગ્ર રાજ્યનું સામાન્ય પ્રવાહનું પરિણામ એકાણું ત્રાણું ટકા જાહેર થયું છે અને તેની અવસ અસર વડોદરાના પરિણામ પર દેખાય છે બે હજાર સત્તર બાદ વડોદરા શહેર જિલ્લાનું આ સૌથી ઊંચું પરિણામ છે આ વર્ષે પણ એકંદરે પેપરો સરળ નીકળ્યા હતા અને તેની અસર પણ પરિણામ પર દેખાઈ રહી છે ગત વર્ષે વડોદરા શહેર અને જિલ્લાનું સડસઠ પોઈન્ટ ઓગણીસ ટકા પરિણામ હતું હતું તેમાં આ વખતે અઢાર ટકાનું નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે વડોદરામાંથી ચૌદ હજાર છસોને અઠ્ઠાવન નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ પૈકી બાર હજાર પાંચસો વિદ્યાર્થીઓ ઉત્તીય થયા છે અને માત્ર બે હજાર એક્યાસી વિદ્યાર્થીઓ નાપાસ થયા છે બે હજાર એકવીસમાં તો કોરોનાના કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું પણ તેના પહેલાં બે હજાર વીસમાં વડોદરાનું સામાન્ય પ્રવાહનું પરિણામ ઇકોતેર પોઈન્ટ ત્રણ ટકા આવ્યું હતું જ્યારે બે હજાર બાવીસમાં વડોદરાનું પરિણામ છોતેર પોઈન્ટ ઓગણપચાસ ટકા હતું જોકે આ વખતે પરિણામે વડોદરાના જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે